नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय अंग्रेजी एनसीईआरटी सिलेबस में हूँ सेजला बल्ले आप सबनों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, यूनिट 2 जेमा एक्टिविटी 4 सॉन्ग्स गीतों गीत जेमा आपणे स्टोरी रीड कर्या हता, जेमा स्टोरी में हतुं के एक राजा छे अकबर जेना दरबार में कुल 9 जेटला रत्नों छे, 9 जेम्स એટલે કે 9 રત્નો છે। તેમાંના એક છે તાનસેન, જે ખૂબ જ સરસ ગાઈ શકે છે। તેનો તાનપુરો વગાડીને તેને અલગ અલગ પ્રકારના રાગ પણ આવડે છે। તે રાગના 4 જેટલા રાગના નામ પણ આપણે અહીં જોયા। ત્યાર પછી રાજા એક દિવસ તાનસેનને કહે છે કે તું કંઈક અલગ પ્રકારનું વગાડ અને અમને ખુશ કર। ત્યારે તાનસેન સ્ટાર્ટ કરે છે દરબારી રાગમાં ગાવાનું સ્ટાર્ટ કરે છે। ત્યારે આખો જ કોર્ટ એટલે કે રાજાનો દરબાર શાંત અને નીરવ થઈ જાય છે અને પોતાની આસપાસનું બધું જ ભૂલી જાય છે। લોકો કંઈક અલગ પ્રકારે એ રાગની અંદર જ ઘૂસી જાય છે। ત્યારે રાજા કહે છે કે ખૂબ અદ્ભુત રીતે તું ગાઈ શકે છે, એમ તારા જેવું કોઈ દુનિયામાં પણ કોઈ ગાઈ શકતું નહીં હોય। ત્યારે તાનસેન કહે છે કે ના, એક વ્યક્તિ છે જે મારા કરતાં પણ વધારે સારું, બેટર ધેન આઈ, મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે। તે વ્યક્તિને મળવા માટે રાજા જાય છે। તો જોઈએ આજે આપણે આગળની સ્ટોરી। આઈ સેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ। રાજા કહે છે હું સંગીતનો ખૂબ ચાહનાર છું, તે પ્રમાણે હું તેની પાસે જઈશ, હું રાજા બનીને તે વ્યક્તિ પાસે નહીં જાઉં। સંત હરિદાસ વોઝ ધ મેન, તે વ્યક્તિનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? સંત હરિદાસ। તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તાનસેન અકબરને તેના વિશે કહે છે। હી વોઝ તાનસેન ગુરુ, તે તાનસેનના ગુરુ હતા। હી લીવ અ વેરી સિમ્પલ લાઈફ, તે કેવું ખૂબ જ સાદું જીવન જીવતા હતા। હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ ક્રિષ્ના, તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરે છે। તે જે પણ ગાય છે તે બધું જ ભગવાનના નામે જ ગાય છે। હી લીવ ઇન વૃંદાવન ઇન અ હટ ઓફ ધ બેન્ક ઓફ રિવર યમુના। લીવ ઇન વૃંદાવન, વૃંદાવનની અંદર, હટ એટલે કે ઝૂંપડી, તેઓ એક ઝૂંપડીમાં રહેતા વૃંદાવનમાં યમુના નદીના કિનારે, રિવર ઓફ યમુના, યમુના નદીના કિનારે ઝૂંપડીમાં રહેતા હતા। હિઝ ડિસિપલ્સ વેર બેજુ બાવરા એન્ડ તાનસેન, તેના બે શિષ્યો હતા, તેનું નામ શું હતું? બેજુ બાવરા, અને બીજાનું નામ છે તાનસેન। વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, તાનસેન અને રાજા બાદશાહ જે તેની જગ્યા ઉપર પહોંચે છે, જે સંત હરિદાસનું ઘર છે ત્યાં પહોંચે છે ઝૂંપડી પાસે, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રાઉટિંગ। તે સંત હરિદાસ છે જે ડેઇલી રાઉટિંગ એટલે કે દરરોજના કામમાં વ્યસ્ત છે। હી ગ્રીટેડ બોથ, તેઓ બંનેનું અભિવાદન કરે છે। વેન ધે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ એન્ડ હી સ્માઇલ એન્ડ સેડ, બાદશાહ અને તાનસેન જ્યારે સંત હરિદાસની ઝૂંપડી પર પહોંચે છે ત્યારે તે બંનેનું ગ્રીટેડ બોથ અભિવાદન કરે છે, વેલકમ કરે છે તે બંનેને, અને ત્યારે વેન ધે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ, અને તેઓ શું કરે છે? ગાવા માટે વિનંતી કરે છે। હી સ્માઇલ એન્ડ સેડ આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, ત્યારે તેઓ સ્માઇલ સાથે બોલે છે કે હું મહાન સંગીતકાર નથી। આઈ સિંગ હેઝ યુ સિંગ, એ કહેવું કે હું તો તમારા જેવું જ ગાઉં છું। આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, લેફ્ટ એટલે કે છોડું, મેં તો ઘણા દિવસોથી ગાવાનું છોડી દીધું છે। સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, આઈ કેન નોટ સિંગ પ્રોપરલી, તેથી હું બરાબર ગાઈ શકતો નથી। તાનસેન ઇઝ ફેવરિટ ડિસ્પલ્સ કુડ નોટ પ્રેશ્યુર્સ હિમ ટુ ચેન્જ હિમ માઇન્ડ, તાનસેન તેનો માનીતો શિષ્ય હતો અને તે નોટ પેસવર્ડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, પણ તે તેના શિષ્યના કહેવા પ્રમાણે પણ નિર્ણય બદલી શક્યા નહીં। એટલે કે તાનસેન તેને ઘણું સમજાવે છે કે તમે ગાઈને સંભળાવો, કારણ કે રાજા તેનો સોંગ સાંભળવા માટે ત્યાં ગયા છે, પરંતુ તાનસેનના કહેવાથી પણ તેણે તેનો નિર્ણય બદલાવી શક્યા નહીં। હાઉએવર તાનસેન નો હાઉ ટુ ગેટ રાઉટિંગ હિમ, પણ તાનસેન તેમની સાથે
કામ કઈ રીતે પૂરું કરવું તે જાણતા હતા. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂકે છે. ધેન હેઝ તાનસેન સોંગ અને તાનસેન ગાવાનું ચાલુ કરે છે. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. અને તાનસેન જ્યારે ગાવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે તે ગાવામાં મિસ્ટેક કરે છે, ભૂલો અને ભૂલો ઉપર ભૂલો કરે છે. ધેટ્સ નોટ રાઇટ નોટ તાનસેન ક્રાઇડ ધીસ ગુરુ. તેના ગુરુ શું કહે છે કે આ સાચું નથી, એમ બરાબર નથી ગાતો તું. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. ગુરુ કહે છે વોટ હેપન, તને શું થઈ ગયું છે એમ, કે તું તો બરાબર ગાઈ પણ નથી શકતો એમ. તાનસેન પ્રિટેડ્સ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. ફરીથી તાનસેન શું કરે છે, કંઈ ન સમજવાનો ઢોંગ કરે છે અને ઘણી બધી મિસ્ટેકો કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. ત્યારે સંત હરિદાસને શું આવે છે, ગુસ્સો આવે છે, ગુસ્સે થઈ જાય છે અને હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન હેન્ડ્સ. તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે. હી સોંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તે દરબારી રાગમાં ગાવાનું ચાલુ કરે છે. હી વોન્ટ નોટ ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. ત્યાર પછી દરબારી રાગ પછી તે એક પછી એક બીજા રાગો ગાવાનું પણ સ્ટાર્ટ કરી દે છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેનો જે કંઠની મધુરતા છે તે ઓલ અરાઉન્ડ ચારે તરફ ફેલાઈ જાય છે. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગેટ વેર વેરી વેલ. તાનસેન અને રાજા છે જે બાદશાહ, તે બધું જ ભૂલી જાય છે કે તે ક્યાં છે, શું છે, તે બસ તેના રાગની અંદર ને અંદર ચાલ્યા જાય છે. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. રાજાને બાદશાહને સમજાય છે કે તાનસેન સાચા હતા. તે કે રાજાએ કહ્યું હતું ને તાનસેનને કે તું જ દુનિયાનો સૌથી ગ્રેટ એટલે કે સારો ગાઈ શકે એવો છે એમ, તારા જેવું કોઈ ગાઈ શકે નહીં. પણ ત્યારે તાનસેન કહે છે મારા કરતાં પણ વધારે વન્ડરફુલ ગાઈ શકે તેવું એક વ્યક્તિ છે જેનું નામ છે સંત હરિદાસ. એટલા માટે રાજાને એમ થાય છે કે તાનસેન સાચા હતા. હી હેડ સર્ટનલી નેવર હાર્ડેડ એની વોઇસ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેમણે ખરેખર આવું સંગીત બિફોર એટલે કે પહેલાં નેવર કદી પણ સાંભળ્યું ન હતું. હી સેડ આઈ એગ્રી. તેઓ સહેમત થયા કે હું સહેમત છું એમ. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવો બીજો કોઈ મહાન સંગીતકાર આ દુનિયામાં નથી. ધે વોક બેક સાયલેન્ટલી. તેઓ ધીમા અવાજે શાંતિથી પાછા આવે છે. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. અને બાદશાહ શાંતિનો ભંગ કરે છે. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. તે બંને રાજા અને જે તાનસેન છે તે બંને આ રાગ સાંભળીને સંત હરિદાસનો અવાજ સાંભળીને તે પાછા આવે છે. ત્યારે બંને શાંત હોય છે. ત્યારે રાજા બોલવાનું સ્ટાર્ટ કરે છે કે વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી, કે તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી. તો તાનસેન સ્માઇલ. સહેનશાહ આઈ સિંગ એટ યુ કમાન્ડ. તાનસેન સ્માઇલ સાથે બોલે છે કે બાદશાહ શહેનશાહ હું તમારા આદેશ પર ગાઉં છું. આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા કમાન્ડ એટલે કે આદેશ ઉપર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હું તો રાજા જે હિન્દુસ્તાનનો રાજા છે તેના આદેશ ઉપર ગાઉં છું. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. પણ ગુરુજી કોના આદેશ ઉપર ગાય છે, તો તે રાજાઓના રાજા જે કૃષ્ણ શ્રી કૃષ્ણ તેના આદેશ ઉપર ગાય છે. એટલા માટે સરસ અને એટલું મીઠું ગાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એક સ્ટોરી હતી, તેનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત, જેમાં એક રાજા છે અકબર, તેના દરબારમાં એક તાનસેન છે જે ખૂબ જ સરસ ગાઈ શકે છે. તાનસેન તેના ગુરુની સાથે મળાવે છે રાજાને. તેના ગુરુનું નામ છે સંત હરિદાસ, જે ખૂબ જ સિમ્પલ લાઈફ જીવે છે, ખૂબ જ સાદું જીવન જીવે છે. અને સંત હરિદાસ ઘણા વર્ષોથી ગાવાનું છોડી દીધું હોય છે, પરંતુ તાનસેન તેની પાસે કેવી રીતે ગવરાવું તે તેને
આવડે છે, એટલા માટે તે બંને તેની પાસે જાય છે અને તેને વિનંતી કરે છે કે તમે અમને ગાયને સંભળાવો. પરંતુ સંત હરિદાસ તે સંભળાવવાની ના પાડે છે અને કહે છે કે હું તો તમારા તમે જેમ ગાઉ છો એવી રીતે જ હું ગાઉં છું, મારામાં કંઈ અલગ છે નહીં. ત્યારે તાનસેન તેની સામે ગાય છે, પરંતુ તે ઘણી બધી મિસ્ટેક કરે છે અને એ મિસ્ટેકને કારણે સંત હરિદાસને ગુસ્સો આવી જાય છે અને તાનપુરો તેના હાથમાંથી લઈ લે છે અને તે અલગ અલગ રાગમાં ગાવાનું સ્ટાર્ટ કરે છે. ત્યારે રાજાને લાગે છે કે નહીં, સંત હરિદાસ જેવું દુનિયામાં બીજું કોઈ સંગીતકાર નથી, એના જેવું ગ્રેટ મ્યુઝિશિયન નથી. તો વિદ્યાર્થી મિત્રો, સંત હરિદાસ અને તાનસેન, તાનસેનના ગુરુનું નામ છે સંત હરિદાસ, તો તે જે ગ્રેટ મ્યુઝિશિયન છે તેના વિશે આપણે આજે સ્ટોરી રીડ કરી. તો તમારે તેને રિલેટેડ જે શબ્દાર્થ છે જે આગળના વિડીયોમાં આપણે ભણી ચૂક્યા છીએ તે શબ્દાર્થ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટોરીને રિલેટેડ જે ટ્રુ ફોલ્સ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટડી કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.